બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આગામી ડિસેમ્બર 23-24 તારીખે દ્વારકામાં 5000 વર્ષ પૂર્વેનો મહારાષ્ટ્રનો ઇતિહાસ ફરી જીવંત થશે. પ્રભાસ્થિતને હરિ અને હરની ભૂમિ મનાય છે. અહીં ચંદ્રએ તપસ્યા કરી ભગવાન સોમનાથની સ્થાપના કરી. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપવા માટે પ્રભાસ્થિતનું ત્રિવેણી સંગમ પસંદ કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ સહિત યદુકુળના યોદ્ધાઓએ પ્રભુ ભૂમિમાં પોતાની માનવ લીલાને વિરામ આપ્યો હતો ત્યારે આજે રાજ્યભરમાંથી ભારે માત્રામાં આહિર બહેનો પોતાના યદુકુળ આહિર સમાજનો વારસો ભરી જીવંત કરવા અને દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પૂર્વે યોજેલો મહારાસ કરી દ્વારકાના આંગણે રમશે અને આહિર યદુકુળનો વારસો ફરી જીવંત થશે. માન્યતા એવી છે કે દ્વારકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ જે હેતુ સાથે માનવ અવતાર સાથે અવતરેલા ત્યારે દ્વારકામાં તત્કાલીન સમયે 16000 બહેનોનો મહારાસ દ્વારકામાં યોજાયો હતો ત્યારે સમગ્ર આહિર સમાજ દ્વારા પોતાના પૌરાણિક ઈષ્ટદેવ યદુવંશી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ફરી મહારાસ આગામી તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ યોજી રહેલ છે ત્યારે ભગવાન કૃષ્ણ સહિત ના તમામ યદુવંશી યોદ્ધાઓને મહારાષ્ટ્ર પૂર્વે મોક્ષ ગતિ અને શ્રદ્ધાથી યાદગીરી રૂપે આજે પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં દીવડા પ્રગટાવી મોક્ષ પીપરાને પાણી પીવડાવી અને મંત્ર ધૂન દ્વારા તમામના સ્મરણ સાથે પ્રાચી તીર્થને કૃષ્ણમય બનાવ્યું હતું. દ્વારિકાના આંગણે પૌરાણિક માન્યતા અનુસાર 16000 ગોપીઓએ રાસ લીધાનું મનાય છે ત્યારે યદુવંશી આહિર સમાજ દ્વારા બહેનોનું રજીસ્ટ્રેશન 37000થી વધુનું થયું છે. આમ દ્વારકામાં યદુવંશી બહેનો દ્વારા મહારાસ યોજાશે જેમાં સમગ્ર રાજ્યભરમાંથી આહિર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પૌરાણિક રાસને ફરી જીવંત કરશે જે માટે યદુવંશી આહિર સમાજમાં ભારે ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. અમે કહીએ છીએ કે કૃષ્ણ તર્પણ અને કૃષ્ણ અર્પણ નો આ મહારાજ છે. આજે દરેક બહેનો અહિયાં એટલા ઉત્સાહથી ભક્તિ છે અને ભાવથી જોડાયા છે કારણ કે આ સમગ્ર કાર્ય સમસ્ત આર્ય સમાજનો અને સમસ્ત આયરાણી બહેનો છે. તો દરેક પિતૃઓનો પહેલી વાર મોક્ષ થતો હોય એવો ઇતિહાસ તો આજે જ પહેલી વાર એક આ પ્રાચીન આંગણે પણ એવો કાર્યક્રમ બન્યો છે કે જ્યાં સમસ્ત આયરાણીઓ મળી અને આજે આ પવિત્ર તીર્થ સ્થળ પર સમસ્ત આર્ય સમાજના પિતૃઓને એક સાથે મોક્ષ અને એના પિતૃ તર્પણ અને પિતૃ અર્પણ નું આજે સમસ્ત બહેનો એક સરસ મજાના આયોજન કાર્યક્રમ કરશે જેમાં સાથે દરેક બહેનો સાથે મળીને એક દીપ પણ અર્પણ કર્યો છે અને પછી બહેનો એક ઢોલ ઉપર સાથે રાસ પણ રમશે અને અમારા માટે આ પૂરો અવસર આ પ્રાચીન નો આપણે સમજ બહેનો માટે ગૌરવ અને અમે સૌ ગૌરવ અનુભવે છે કે આ સૌ જય દ્વારકાધીશ. હું રાજકોટ જિલ્લા પ્રભુ તાલુકાના ખંડેરી ગામથી વિજુબેન આહિર આવું છું, ગાયક કલાકાર છું અને અમે આજ આવો મોકો મળ્યો મોક્ષના પુત્ર આવવાનો. તો ભગવાન ગોવાર કાશી રેખા પ્રાસી એનો આટલો મહત્વ છે તો અમે ભાગ્યશાળી કહેવાય કે અમે અહીંયા આવ્યા અને અમારા પિતાના દર્શન ત્યાં. આ તો અમારો યદુવંશી નો આ અમારો સુલભ છે આઈકડે આવવાનો અને આ ભગવાન અમને આમાં આશા પૂરી કરે અને અમારા પિત્ર બધીને મોક્ષ આપે. જય દ્વારકાધીશ, જય મંત્રીભાઈ. આજે આવનારી ડિસેમ્બરની 23-24 તારીખના રોજ હજારો વર્ષ પછી દ્વારકાધીશની ચરણોમાં એની પવિત્ર ભૂમિમાં સમગ્ર આહિર સમાજના અમારા બહેનો દ્વારા આયોજિત મહારાસનું જે આયોજન કર્યું છે રમવા માટે એ રાસના અનુસંધાને આજે પ્રાચી મુકામે માધવરા ભગવાનની પવિત્ર ભૂમિમાં પિતૃના મોક્ષ અર્થે બે બધા બહેનો સમસ્ત આહિત પરિવાર વતી પ્રાર્થના કરવા માટે અને જે દેવો રૂપી જે આત્માઓ હતા
જે યાદવો હતા એ જે મોક્ષ પામ્યા છે, તમામના મોક્ષમાં શાંતિ મળે એમના માટે પ્રાર્થના કરવા માટે આજે અમારી તમામ ગુજરાતભરમાંથી દરેક જિલ્લામાંથી અમારી જયારે આહિરાણી બહેનો આવી હોય એમને પ્રાર્થના માધવરાય ભગવાનની આજે કરી દ્વારકા મુકામે એક મહારાષ્ટ્રનું જે આયોજન થઈ રહ્યું છે. આમ તો ભગવાન કૃષ્ણ ભગવાન જયારે દ્વારકા આવ્યા ત્યારે 5,500 વર્ષ પહેલા ત્યાં એક રાસ રમાણો હતો. આજે ફરી વખત સમગ્ર આહિર પરિવાર 16,000 નું ખાલી બહેનોનો એક ટાર્ગેટ હતો, પણ આજે 37,000 ઉપર રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે. એટલે એક ગૌરવની ક્ષણ અમારા માટે આવનારા સમયમાં દ્વારકામાં જયારે આવવાની છે ત્યારે એની પ્રાર્થના કરવા માટે આજે સૌ કોઈ અહીંયા પ્રાચી. ટેડ ફેશન હોલસેલ ભાવે રિટેલ વેચાણ, બ્રાન્ડેડ તથા પ્રીમિયમ ક્વોલિટીના લેડીઝ વેર, જેન્ટ્સ વેર, કિડ્સ વેર, ફૂટવેર, ફેન્સી એસેસરીઝ, જ્વેલરી એન્ડ કોસ્મેટિક. સ્થળ ટેડ ફેશન, ઉમિયા ગિફ્ટની બાજુમાં, સિટી સેન્ટર, પ્રાંતિજ. મોબાઈલ નંબર 9482-43-10-4, વોટ્સએપ નંબર 800-9-16-525. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુક્ત રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત, 6.5 લાખ કિંમત થી લઈને આપની જરૂરિયાત પ્રમાણે 200 થી વધારે દુકાનો તથા ઓફિસો. પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 8 એક એવી જગ્યા કે જ્યાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ માટેની ખરીદી માટે મોકાની જગ્યા, અદ્યતન સુવિધાઓ યુક્ત હોસ્પિટલ, હોટલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. પહેલું રેરા એપ્રુવેદ શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. બુકિંગ ઓપન, આકર્ષક એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રેચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ડિસેમ્બર સુધીમાં પજેશન, ફાયર સેફ્ટીથી સજ્જ. લોકેશન પ્રાંતિજ પ્રાઇમ જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 8, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 85-11-72-44-03, 99-99-90-161. મોબાઈલ નંબર 8511-7244-03, 9909-90161. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન,
6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા કોન્ટેક નંબર 6-3-5-1-2-2-9-4-0-3 9-0-3-3-8-7-8-7-5-3